સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં નવમા નંબરનું કાવ્ય પુત્રવધનું સ્વાગત એના વિશે અભ્યાસ કરવાના છે અને એના કવિ છે મકરંદવે વિદ્યાર્થી મિત્રો આ ગીત કાવ્ય છે અને ગીત કાવ્ય એટલે કે જે કાવ્યને જે કાવ્ય રચનાને આપણે સરળતાથી ગાઈ શકીએ છીએ એ કાવ્ય રચનાને આપણે ગીત કાવ્ય તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌ આપણે આ કાવ્યના કવિ મકરંદ વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ પ્રથમ એમનો જન્મ ક્યાં થયો હતો અને એમણે ગુજરાતી સાહિત્યમાં કયા પ્રકારનું સાહિત્યનું સર્જન કર્યું છે એનો અભ્યાસ આપણે કરી લઈએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો મકરંદ વજયશંકર દવે સાંઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા જે મકરંદ દવે છે એમને એમનું ઉપનામ હતું સાંઈ અને જેઓ રહેવાસી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલના આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને અખબારોમાં કામ કર્યું હતું જે મકરંદ દવેજી છે એઓ આઝાદી એટલે સ્વતંત્રની ચળવળો સાથે જોડાયા હતા અને સાથે સાથે અખબારો એટલે વર્તમાનપત્રના જે કંઈ કાર્ય હોય છે એ કાર્યમાં પણ એવો જોડાયા હતા તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામ નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું વલસાડ પાસેનું જે નંદીગ્રામ છે એ ઘણું પ્રખ્યાત ગામ છે એ ગામની અંદર પણ મકરંદીએ આદિવાસી સમાજ માટે ઘણું મોખરાનું કાર્ય કર્યું છે ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહ છે તો બે ભાઈ અને તાઇકો જે છે એ એમને બાળ નાટ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્યને આપ્યા છે યોગપદ અને અંતર્વેદી તેમના આધ્યાત્મચિંતનના પુસ્તકો છે તરણા જયભીરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ તેમના કાવ્ય સંગ્રહ છે શ્રેણી વિજાનંદ એ ગીત નાટિકા છે માટીનો મયકતો સાદ એ એમની નવલકથા છે સાધકેરી વાણી સંપાદિત એમનો ભજન સંગ્રહ છે તેમને રણિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો મકરંદવે ગુજરાતી સાહિત્યમાં જે સર્જન કર્યું છે એના લીધે એમને રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત કરવામાં આવ્યો હતો આપવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો પુત્રવધુનું સ્વાગત એટલે કે અત્યાર સુધી આપણે ઘણા બધા કાવ્ય જોયા હશે અને કાવ્ય કાવ્યરચના મોટાભાગે દીકરી એટલે કે પુત્રી ઉપર રચાતી હોય છે દીકરા ઉપર રચાતી હોય છે પરંતુ આ એક કાવ્ય એવું છે કે આ કાવ્યની અંદર મકરંદવે વધુનું જે કંઈક મહત્ત્વ છે જે એમનું જીવન છે એના વિશે અહીં આપણને પ્રતિતિ કરાવી છે ગુજરાતી સાહિત્યની અંદર આપણે દીકરી વિશેના તો ઘણા બધા કાવ્ય જોયા છે પરંતુ પુત્ર વધુનું સ્વાગત આ એક પુત્ર વધુના વિરલ જીવન વિશેની પ્રતિતિ કરાવતું કાવ્ય છે એટલે જે પુત્રવધુ છે એ પુત્રવધુના આવવાથી ઘરની અંદર જે કંઈક ઉજાસ આવ્યો છે જે કંઈક શણગાર થયો છે એ બાબતની મકરંદવે અહીં વાત કરે છે સાથે સાથે જે પુત્રવધુ છે વિદ્યાર્થી મિત્રો એ બે કુળને ઉજાડે છે એટલે કે બે કુળને જે કંઈક દરજ્જો અપાવે છે સાથે બે કુળ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સાસર પક્ષ અને પિયર પક્ષ એટલે સાસરીની જે પક્ષ છે એની અંદર પણ એ કુળને ઉજાડે છે પિયરનું જે પક્ષ છે એ પિયર પક્ષે પણ એ કુળને ઉજાડે છે એટલે પુત્રવધુ એ બે કુળને ઉજાડ ઉજાળનારી એક મહત્વપૂર્ણ પાત્ર છે એટલે કે પુત્રવધુનું જે કંઈક મહત્ત્વ છે એ અહીં એમણે રજૂ કર્યું છે જે આપણે આ ગીતની અંદર જોઈ શકીએ છીએ જે બી કુળ બે કુળને ઉજાડ્યા છે એ બે કુળ આપણે સમજી જવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પિયર પક્ષ અને સાસર પક્ષ એટલે પુત્રવધુનું સ્વાગત આ કાવ્યને આપણે પંક્તિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો જોઈએ આપણે આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે આંગણે લાવ્યા કમરની સુગંધ ઓછો મારે શરૂઆત કરે છે કે આજે લક્ષ્મી વિદ્યાર્થી મિત્રો મકરંદે પુત્રવધુને લક્ષ્મીનું વિરુદ્ધ આપ્યું છે લક્ષ્મી સમાન ગણ્યા છે એટલે કહે છે કે આજે મારા આંગણે આવ્યા છે કોણ સાક્ષાત લક્ષ્મી જે આવ્યા છે એટલે પુત્રવધુને અહીં લક્ષ્મી સમાન એવો ગણે છે લાવ્યા સોસો કમળની સુગંધ એમના આવવાથી એવું લાગે છે કે મારા ઘરની અંદર સોસો કમળની સુગંધ આવી ગઈ હોય એટલો આનંદ એમને થાય છે અને પુત્રવધુનું આ રીતના એવો સ્વાગત કરી રહ્યા છે અને શું કહે છે કે ઓછો મારે આંગણે આજે પુત્રવધુ એ લક્ષ્મી સમાન છે એ લક્ષ્મી સમાન પુત્રવધુ મારા આંગણે આવી ગયા છે એમના આવવાથી સોસો કમળની સુગંધ મારા આંગણાની અંદર આવી ગઈ છે અને કહે છે કે ઓછો મારે આંગણે જાણે કે કોઈ ઉત્સવ હોય એવી આજે મને થઈ રહી છે મારા આંગણાની અંદર શું છે છે આજે ઉત્સવ આગળ કહે છે મારી અડવી ભીતોને એના જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર ઓછો મારે આંગણે પુત્રવધુ હવે આવી ગયા છે અને લક્ષ્મી સમાન પુત્રવધુ આવતાની સાથે એમના હાથના જે આંગણા છે એ આંગણા જે જે જગ્યાએ સ્પર્શ કરી રહ્યા છે એ સ્પર્શ થતાની સાથે શું કહે છે કે ત્યાં સોહે શણગાર જે જે જગ્યાએ એટલે કે દિવાલ ઉપર જ્યાં જ્યાં એ આંગળા સ્પર્શ કરી રહ્યા છે એ એમની દિવાલો કેવી થઈ જાય છે શણગારથી શોભી ઉઠે છે એવું એમને લાગે છે ઓછો મારે આંગણે આજે જાણે કે મારા આંગણાની અંદર શું હોય ઉત્સવ હોય એવી પ્રતિ આજે મને થઈ જાય છે એટલે કે લક્ષ્મી સમાન અહીં પુત્ર બધું આવી ગયા છે એમના આવવાથી સોસો સો સુગંધ આવી ગઈ છે કોઈ ઉત્સવ હોય એવી પ્રતુતિ થાય છે અને એવો જ્યાં જ્યાં આવીને દિવાલને અડે છે એમના આંગણા સ્પર્શ કરે છે 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 એ શોભી ઉઠે એવી થઈ જાય આગળ જોઈએ એને વેણેલે લે વાલપ નીતરે એને ટોટલી અટવકાર ઓછો મારે આંગણે પુત્ર વધુ આવી ગયા છે અને આવતાની સાથે એમને વેણેલે લે લે કે એમના શબ્દ એની બોલી દ્વારા શું નીતરે છે વ્હાલ એના દરેકે દરેક શબ્દની અંદર એક અલગ જ પ્રકારનો વ્હાલ આજે મને નીકળતો હોય એવી પ્રતીતિ થાય છે એને ટોડલીએ ટવકાર કહે છે કે એને ટોડલીએ ટોડલી ટોડલી એટલે કે બહારના બાળનાની જે શાક હોય છે એ બંને તરફના ભાગને કહેવાય છે ટોડલીએ એ ટોડલી આ પાસે જેને કંઈ સરસ મજાનો ટઉકાર કરતી હોય એવું ટઉકો ટુકાર એટલે કે ટહકો કરતી હોય એવી પ્રતીતિ આજે મને થાય છે ઓછો મારે આંગણે એટલે કે એના વેણે લઈ એટલે કે શબ્દ દ્વારા એક અલગ પ્રકારનો વહાલ નીતરી રહ્યો છે અને ટોડલિયા ઉપર જઈને ટોડલીએ જઈને ટવખાર કરતી હોય એવું એમને પ્રતીત થાય છે આજે મને લાગે છે કે મારા આંગણાની અંદર કોઈ ઉત્સવ હોય આગળ કહે છે એ તો ઘરનું છત્તર ઘરની છાયડી ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછો મારે આંગણે એ કહે છે કે એ તો એ તો એટલે કે પુત્ર વધુ એ શું છે ઘરનું છત્તર છે એટલે કે ઘરનું છત્તર એટલે ઘરની આબરૂ છે મર્યાદા છે ઘરની ઇજ્જત છે ઘરની છાયડી છાયડી એટલે કે અહીં જોઈ શકીએ છીએ કે ઘરની અંદર શાંતિ જાળવનારી અને અગાસીને ખુલ્લો આકાશ અને સાથે સાથે એ એકદમ સ્વતંત્ર છે ઓછો મારે આંગણે એવું લાગે છે કે મારા આંગણાની અંદર આજે કોઈ ઉત્સવ હોય એટલે કહે છે કે એ તો ઘરનું છત્તર એટલે કે મારા ઘરની મર્યાદા છે આબરૂ છે ઈજ્જત છે અને ઘરની છાયડી છાયડી એટલે કે આપણે જોઈ શકીએ કે એ ઘરની અંદર કોઈ અલગ પ્રકારની સરસ મજાની પ્રતીતિ કરતી હોય છતર છે ઇજ્જત આબરૂ છે છાડી છે અને ખુલ્લું આકાશ અને સાથે સાથે એ સ્વતંત્ર છે એવું લાગે છે કે મારા આંગણાની અંદર આજે કોઈ ઉત્સવ હોય આગળ જોઈએ એણે બબ્બે તે કુળને ઉજાર્યા હૈયે હુ ને જીવતરની હાસ ઓછો મારે આંગણે જે વધુ છે એ પુત્રવધુએ તો શું કર્યું છે બે બે કુડને શું કર્યા છે ઉજાડ્યા છે વિદ્યાર્થી મિત્રો બે વાત કરી હતી કે પિયર અને સાસરી પિયર પક્ષને પણ ઉજાડ્યા છે અને સાથે સાથે સાસરી પક્ષને પણ ઉજાડ્યા છે એટલે બંને માન આબરું એને જાળવી છે એને હૈયે હુંપ ને જીવતરની હાસ એવું લાગે છે કે એમને હૈયે શું છે હુંપ છે હુંપ એટલે કે પ્રતિષ્ઠા વધારનારી હોય એવું લાગે છે અને કહે છે કે જીવતરની હાસ અને બધા પ્રત્યે એટલે કે બધા કુટુંબના જે વ્યક્તિઓ છે એમના પ્રત્યે શું રાખી રહી છે ઉષ્મા રાખી રહી છે અહીં જે હું એટલે કે ઉષ્મા રાખી રહી છે પ્રેમ રાખી રહી છે એટલે કે અહીં આપણે જોઈ શકીએ કે એના જીવનમાં શું છે એકદમ સંતોષ છે અને શાંતિ છે કહે છે કે એને બેબે બબ્બે કુળ તે કુળને ઉજાડ્યા એટલે કે જે પુત્રવધુ છે એને બે કુળ એટલે કે સાસરી પક્ષ એટલે કે સાસરી અને પિયર બંને કુળને ઉજાડ્યા છે એમની માન મર્યાદા જાળવી છે એના હૈયપ અને જીવતરની હાસ છે એના હૃદયની હૈય એટલે કે હૃદયની અંદર એક પ્રકારની શાંતિ છે અને જીવતરની હાસ એટલે કે સંતોષ પણ છે ઓછો મારે આંગણે આજે એવું લાગી રહ્યું છે કે મારા આંગણાની અંદર કોઈ ઉત્સવ હોય એવી પ્રતીતિ મને થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર મકરંદ દવે જે પુત્રવધુ છે એ પુત્રવધુની માન મર્યાદા એમણે વધારી છે એટલે કે ગુજરાતી સાહિત્યમાં આપણે દીકરી અને દીકરા પ્રત્યેના ઘણા બધા કાવ્યો જોયા હશે પરંતુ મકરંદવે પુત્રવધુનું સ્વાગત આ કાવ્યની અંદર પુત્રવધુની માન મર્યાદા અહીં આપણી સમક્ષ રજૂ કરી છે એમને એવું લાગે છે કે પુત્રવધુ એ સાક્ષાત લક્ષ્મી હોય એવું એને પ્રત્યુતિ થાય છે અને પુત્રવધુના આવવાથી આગમનથી એવું લાગે છે કે શોસ્વકમળની જે સુગંધ છે એ એમના આંગણામાં આવી ગઈ હોય અને પુત્રવધુ આવે છે જે જે જગ્યાએ એટલે કે દિવાલો પર સ્પર્શ કરે છે એ દિવાલો તો સરસ મજાના શણગારતી શણગારી હોય એવું લાગે છે અને સાથે સાથે કહે છે કે એના શબ્દોમાં વેન એટલે કે એના શબ્દોમાં એક અલગ પ્રકારની સાંત્વના છે એક અલગ પ્રકારનો વહાલ છે એવું એમને લાગી રહ્યો છે અને ટોડલિયા ઉપર જઈને જે ટવકાર કરે છે એ ટવકાર પણ ઘણો મીઠો છે જે પુત્રવધુ છે એ પુત્રવધુએ ઘરની ઇજ્જત આબરૂને વધારી છે અને સાથે સાથે આપણે જોઈ શકીએ તો બે બે કુડને પણ અહીં ઉજાડ્યા છે એટલે બબ બે કુડની અહીંયા માનમર્યાદા જાળવી છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર પુત્રવધુના જે કંઈક મહિમા છે એ મહિમા મકરદવેએ રજૂ કર્યો છે હું આશા રાખું છું કે મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો કર્યો છે તમે સરળતાથી સમજી ગયા હશો આભાર